પલસાણા તાલુકાના મલેશ્વર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. પલસાણા ભાજપ દ્વારા આયોજન કરાયું હતું. બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ છે અને દેશભરમાં જયંતિ ઉજવાય છે ત્યારે આજે પલસાણા તાલુકા ભાજપ અને એસસી મોરચા દ્વારા બલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મર્યાદિત સંખ્યામાં સૌ આગેવાનો ભેગા થયા હતા અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી આરતી પહેરાવી બાબા સાહેબને અંજલિ અર્પણ કરવામાં આવી હતી અને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં જ કાર્યક્રમને આટોપી લેવામાં આવ્યો હતો. દેશનું બંધારણ ઘડવામાં બાબા સાહેબનું નામ હંમેશ માટે ઇતિહાસમાં અમર થઈ ગયું છે અને આજે પણ લોકો યાદ કરે છે. આજરોજ બલેશ્વર ગામે 130મી જન્મજયંતિ બાબા સાહેબ આંબેડકરની ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આજ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે એસસી મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ, મહામંત્રી શ્રી આપણે હરિવર્ધનભાઈ, મારા તાલુકાના મહામંત્રી શ્રી મોહનભાઈ તથા બલેશ્વર ગામના તથા આજુબાજુના ગામથી એકદમ જૂજ પ્રમાણમાં વ્યક્તિઓને બોલાવીને આજે જન્મજયંતિનું એ કરી રહ્યા છે. તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આજે અમે અહીંયા 10-12 વ્યક્તિ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કર્યો છે અને કોરોનાની મહામારીની અંદર સેકન્ડ રાઉન્ડની અંદર એટલા બધા કેસો વધ્યા છે તેને ધ્યાનમાં લઈને અમે પણ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને મહામંત્રીઓ સાથે આ અપીલ કરી રહ્યા છે જનતાને કે આપણે આપણું પોતાનું શરીર સાચવવા માટે આપણે જવાબદાર વ્યક્તિ છે તો કોઈ જગ્યાએ ભીડભાડવાળી જગ્યા પર જવું નહીં ને ધ્યાનથી જ આપણે રહેવું જોઈએ. ફર્સ્ટ ભારત માતા કી જય. બોલો રે બોલો, જય ભીમ. આજની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે ભારત રત્ન અને આપણા ભારતના બંધારણના ઘડવૈયા જેવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ની આજે 130મી જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર, મારા મોરચાના મહામંત્રી હરિવર્ધનભાઈ, પલસાણા તાલુકાના આગેવાનો બલેશ્વરના ઈશ્વરભાઈ, મહ્યાવંશી ગણપતભાઈ, નીરવભાઈ, પિનભાઈ, સાહિલભાઈ તથા પધારેલી તમામ આગેવાનો, આજે 130મી જન્મજયંતિએ કોરોનાની મહામારી વચ્ચે આપણે ઉજવી રહ્યા છીએ તો સોશિયલ ડિસ્ટન્સ રાખીને પુષ્પાંજલિ કરીને 5-10 મિનિટમાં જ આ કાર્યક્રમ અમે પૂરો કરવાના છે. તો આવા મહામાનવ મહાવિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુષ્પાંજલિ કરી અહીંથી સૌ આપણે છૂટા પડીશું અને બાબા સાહેબ અમર રહે એવા નારા સાથે આપણે અહીંથી છૂટા પડીશું.